નમસ્કાર મિત્રો, સરસ મજાનો સાતત્ય અને વિકલનનો કન્સેપ્ટને આધારિત પ્રશ્ન લઈએ. એફ એક્સ બરાબર 4 છે, એફ ડેશ એક્સ કંઈક 4 છે અગેઇન, તો લિમિટ એક્સટેન્ડ ટુ મેળવો. સાહેબ, આપ શ્રી આમાં બહુ સારી અને સિમ્પલ મેથડથી જાણો છો કે ગમે ત્યારે એલ હોસ્પિટલ તમારા માટે વિકલનમાં બહુ ઉપયોગી થાય, તો એલ હોસ્પિટલ રૂલના આધારે. સાહેબ, રૂલ શું છે? અમે તો પહેલી વાર નામ આપ્યું, તો સાંભળી લેવું. જ્યારે 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 અંશ અને છેદનું મૂલ્ય વિધેયની કિંમત મૂકતા, એક્સનું મૂલ્ય મૂકતા 0 0 થાય, અંશે 0 છેદે 0, 0/0 સ્વરૂપ આવે, તો તમે જ્યાં સુધી છેદ 0 ન થાય ત્યાં સુધી અંશ અને છેદનું વિકલન સેપરેટલી અલગ અલગ મેથડથી કરી શકો છો. તમારી સામે જ છે, પહેલું વિકલન લઈએ અંશ અને છેદનું. લિમકા નથી, લિમિટ છે. લિમિટ છે એ લક્ષનું મૂલ્ય દર્શાવે છે કે એક્સ છે એ બેને અનુસરે છે. ત્યારે ત્યારે શું? તો કે એક્સ એફ ટુ માઇનસ ટુ એફ એક્સ. હવે જો તમે સીધું બે મૂકશો ને તો એફ ટુ અને એફ ટુ થઈ જશે, એ કાંઈ નકામું કારણ કે 0 આવશે. હવે આનું વિકલન લ્યો, એક્સ એફ ટુનું વિકલન. એફ ટુ અચળ છે, એક્સનું વિકલન છગડિયામાં લખી નાખું 1 થાય, માઇનસ એક્સ બે અચળ છે અને એફ એક્સનું વિકલન છે ને એ એફ ડેશ એક્સ કહેવાય. સાહેબ હાલો ક્લિયર છે વિકલન? નીચે વિકલન કરો તો એક્સનું વિકલન, નીચે એક્સનું વિકલન, એક્સનું વિકલન થાય 1, નિશાની માઇનસ, માઇનસ બેનું વિકલન 0, એટલે કે એક્સ માઇનસ ટુનું વિકલન, એક્સ માઇનસ ટુનું વિકલન થાય 1 - 0 લખેલું જ છે. હવે તમે જુઓ તો ભાઈ છેદ ક્યાં? 0, છેદ તો એકડો થઈ ગયો. તો લિમિટ એક્સ ટેન્સ ટુ 2, એફ ટુ ગુણ્યા 1 એટલે એફ ટુ જ રે, માઇનસ 2 ગુણ્યા એફ ડેશ એક્સ, 2 ગુણ્યા એફ ડેશ એક્સ થાય. ઓકે, તો એક્સની કિંમત 2 મૂકો તો એફ 2 માઇનસ 2 એફ ડેશ 2. અચ્છા, એફ 2 તો આપ્યો હોય ને, તો આ રહ્યો એફ 2 એટલે કે એક્સની કિંમત 2 મૂકો તો એફ 2 નું મૂલ્ય 4, માઇનસ 2 ગુણ્યા એફ ડેશ 2 જુઓ તો એ પણ 4. અચ્છા સાહેબ, શું જવાબ કહેવા માગે છે? તો 4 માંથી 4 × 2 = 8, 4 માંથી 8 એટલે કે -4, એટલે કે એ નહીં બી નહીં સી તમારા ક્વેશ્ચનનો આન્સર રહેશે.